नमस्ते बाळको अने वालीगण, ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चैनल पर आपनुं हार्दिक स्वागत करूँ छूँ। बाळ मित्रों, धोरण बीजू गणित साथे गम्मत, बराबर छे ने बाळ मित्रों? आपणे जोता जता प्रकरण चौथुं शेमां आपणे जोयुं तुं? स्वाध्याय पोथीमां, एमां आपणे क्यां पूछता? पाना नंबर 42। तो तमारा स्वाध्याय पोथी में पाना नंबर 42 खोलो। बाळको, आपणे 41 सुधी तो जोयुं ज हतुं, 10 ની ગણતરી તે પણ તમે કરતા શીખી જ ગયા છો। તો બાળ મિત્રો, આજે આપણે બહુ જ સરસ સરસ વસ્તુ શીખવાની છે અને મજા પણ આવશે। તો બાળ મિત્રો, ચાલો તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 42 ખોલો અને પ્રશ્ન 5 જોવો। શું સૂચના આપેલી છે? ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો બાળકો, આપણને ચિત્ર પણ આપેલા જ છે। તો શું ચિત્ર છે? એક પેકેટમાં કેટલી પેન્સિલ છે? તો બાળકો, આપણે પહેલાં ગણીએ, એક પેકેટમાં કેટલી પેન્સિલ છે જોઈએ આપણે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો બાળ મિત્રો, કેટલી પેન્સિલ થઈ? 10 થઈ ને? તો આપણે અહીંયા શું લખવાનું છે બાળ મિત્રો? 10। તમે પણ લખતા જાજો અને તમે પણ ગણતરી કરજો। પેન્સિલના પેકેટ કેટલા છે બાળકો, કહો તો મને? કેટલા પેકેટ છે? 1, 2, 3, 4, 5, 6। કેટલા પેકેટ છે? 6। અરે વાહ, તો હવે અહીંયા લખો 6। લખો છો ને બાળકો? 6। ત્યાર પછી જુઓ બાળકો, પ્રશ્ન 3, પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો બાળકો, તમને પેકેટની બહાર કેટલી પેન્સિલ દેખાય છે? 4। જો ઉપર પડી છે, બે ગ્લાસ કંઈક છે, ગ્લાસની અંદર પડી છે, કેટલી? 1, 2, 1, 2, એટલે કેટલી થઈ? 4। તો લખો 4। ત્યાર પછી જોવો પ્રશ્ન 4, કુલ કેટલી પેન્સિલ છે? તો બધી થઈને 6 બોક્સ છે, એટલે 60 પેન્સિલ થાય બાળકો। તમે ગણતરી કરો તો એક બોક્સમાં 10 પેન્સિલ, બરાબર? તો એ આપણે 60 પેન્સિલ અને અલગથી જે પેન્સિલ છે 4 છે, એટલે કેટલી થશે બાળ મિત્રો? 64। તો આપણે અહીંયા કુલ કેટલી પેન્સિલ છે ત્યાં શું લખવાનું બાળ મિત્રો? 64। લખ્યું। ત્યાર પછી પ્રશ્ન 5 જોવો, શું કહે છે? 47 પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને? જો બાળકો, હવે અહીંયા આપણે સમજવાનું છે, શું કહે છે? 47 પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને? તો બાળકો, 4 પેકેટ તો બને, 10 ના, બરાબર? અને કેટલી પેન્સિલ પેકેટની બહાર છૂટી રહે? તો કે 7 પેન્સિલ રહે ને, 7 પેન્સિલ છૂટી। તો બાળકો, અહીંયા આપણે પહેલાં શું લખવાનું છે? 4। અને છૂટી પેન્સિલમાં કેટલું લખવાનું છે બાળ મિત્રો? 7। તો તમે પણ મારી સાથે લખતા જશો અને પેન્સિલથી વ્યવસ્થિત લખજો, બરાબર બાળ મિત્રો? ત્યાર પછી જુઓ બાળકો, સરસ મજાનો પ્રશ્ન બીજો આપેલો છે, એ આપણે પહેલો પ્રશ્ન જોયો ને, પેન્સિલની જેમ પેન્સિલ ગણીને પછી કેટલી છૂટી રહે છે, કેટલા પેકેટ બને છે, એ જ રીતના આપણે અહીંયા પણ જોવાનું છે। તો જુઓ બાળકો, આમાં પહેલો પ્રશ્ન શું છે? એક પેકેટમાં કેટલા ચાંગલા છે? તો આપણે પહેલાં ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો એક પેકેટમાં કેટલા ચાંગલા બાળકો આપેલા છે? કયો તો? 10। તો અહીંયા લખવાનું છે 10। સમજાવું બાળ મિત્રો? ત્યાર પછી જો
ચાંદલાના પેકેટ કેટલા છે? તો બાળકો આપણે જોઈએ ચાંદલાના પેકેટ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, કેટલા પેકેટ આપેલા છે? સાત, તો લખો સાત. ત્યાર પછી બાળકો જો કુલ કેટલા ચાંદલા છે? હવે આ સાત પેકેટ છે તો એક પેકેટમાં કેટલા ચાંદલા આપ્યા છે બાળકો? દસ. તો હવે આપણે બધા જ પેકેટના ચાંદલા ગણવાના છે. તો ચલો બાળકો તમે પણ મારી સાથે ગણજો કે 70 ચાંદલા થાય છે કે વધારે થાય છે એ આપણે જોવાનું છે. તો બધા જ પેકેટ આપણે ગણશું. તો 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20, 21 22 23 24 25 26 27 28 29 30, 31 32 33 34 35 36 37 38 39 40, પછી 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60, 61 62 63 64 65 66 67 68 69 70. તો કેટલા ચાંદલા થયા બાળકો? 70. તો તમે ખાલી જગ્યામાં શું લખશો? 70. ત્યાર પછી જુઓ તો ચોથો પ્રશ્ન શું કહે છે. 58 ચાંદલા હોય તો આવા કેટલા પેકેટ બને? ખાલી જગ્યા અને કેટલા ચાંદલા પેકેટની બહાર છૂટા રહે? તો બાળ મિત્રો 58 ચાંદલા છે એટલે આપણે પહેલાં તો 8 ચાંદલા છે અલગ કરી દઈએ, છૂટા કરીએ, એ છૂટા રહેશે. પણ બાકીના 50 છે એટલે કેટલા? 5 પેકેટ બને. કેમ? તો કે એક પેકેટમાં 10 ચાંદલા, એટલે 5 પેકેટ હોય એટલે 50 ચાંદલા થયા ને બાળ મિત્રો. તો હવે અહીંયા શું લખવાનું? આપણે 5 અને અહીંયા છૂટા કેટલા રહે? 8. બાળ મિત્રો તમને ખૂબ જ મજા આવતી હશે, આવે છે ને મજા? ગણિત ગમ્મત, નામ જ એવું છે આપણા વિષયનું, રમતા રમતા ગણિત શીખવાનું. પણ બાળ મિત્રો તમને સંખ્યા વાંચન 1 થી 100 એકડા આવડવા જોઈએ કડકડાટ, તો જ તમને આવડશે આ અને તો જ મજા આવશે, બરાબર ને બાળ મિત્રો? હવે બાળ મિત્રો આપણે પાના નંબર 43 પર જોવાનું છે. એ પણ બહુ જ રસપ્રદ પ્રવૃત્તિ છે અને મજા આવે એવું પણ છે. ત્યાર પછી બાળકો આપણે જોઈએ પ્રશ્ન 6 પાના નંબર 43 પર શું છે. તો નીચેના ચિત્રમાં ખૂટતા ચાંદલા દોરી 10નું જૂથ પૂર્ણ કરો, ચાંદલાની 3 હરોળ લેવાની ઉદાહરણ આપેલ છે. તો બાળ મિત્રો આમાં આપણે શું કરવાનું છે? 10 10ની હરોળ બનાવવાની છે, એ પણ જો આપેલું જ છે. તો અહીંયા છે ઉદાહરણ 1 2 3 4 5 6 7 8 9 10, તો કેટલી હરોળ? 3 જ હરોળ અને 10 ચાંદલાનું જૂથ આપણે પૂર્ણ કરવાનું છે, બરાબર બાળ મિત્રો? તો જો 1 2 3 4 ને 5, તો બાળ મિત્રો અહીંયા આપણને 5 ચાંદલા આપેલા છે અને કેટલા ચાંદલા ઘટે છે હવે? 5. તો આપણે પહેલાં અહીંયા એક દોરીએ, પછી એક અહીંયા દોરીએ અને છેલ્લે 3 દોરી નાખીએ, એટલે 10 થઈ ગયા. ગણતરી કરો તો બાળકો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો બાળ મિત્રો આ પણ મજા આવે એવું છે, બરાબર ને બાળકો? તમારે ઘરે પણ આવી નવીન નવીન પ્રવૃત્તિ કરવાની રહેશે અને મજા જ આવશે આવું કરવામાં તમને પણ બાળકો. જો બાળકો અહીંયા 4 ચાંદલા આપેલા છે, તો આપણે હજી કેટલા ચાંદલા પૂરા કરવાના છે? 6. તો જ 10 થાય ને. તો જો કરીએ 1 2 3 4 અને 5 6 7 8 9 ને 10,
બાળકો થઈ ગયા 10 ચાંદલા થયા ને? ત્યાર પછી જો નીચે 3 જ ચાંદલા ખાલી આપેલા છે. તો હવે બાળકો અહીંયા કેટલા ચાંદલા ઘટે છે? 3 ચાંદલા આપ્યા છે એટલે 7 ચાંદલા ઘટે, એટલે 1 2 3 પછી 4 5 6 ને 7. હવે બાળકો ગણો તો બધા 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગયા બાળકો 10 ચાંદલા. ત્યાર પછીમાં જુઓ તો બાળ મિત્રો 1 2 3 4 5 6 7 8 ને 9 તો એક જ ચાંદલો ઘટે, તો એ આપણે અહીં કરી દીધો 1, એટલે 10 થઈ જાય પૂરું. ત્યાર પછી જુઓ તો 4 ચાંદલા આપેલા છે, તો જો 1 2 3 એટલે 4 થયા, અહીંયા 5 કરી નાખીએ, 6 7 8 9 ને 10 બાળમિત્રો થઈ ગયા 10 ચાંદલા. તો આવું તો તમને પણ આવડે જ અને મજા પણ આવે. જો નીચે 5 ચાંદલા આપેલા છે, 5 નથી, કેટલા 4 5 ને 6 છે, તો અહીંયા 7 8 ને 9 ને 10 થઈ ગયા બાળમિત્રો 10 ચાંદલા. ત્યાર પછી જો બાળમિત્રો 9 ચાંદલા આપેલા છે ને એક જ ઘટે છે, એટલે 10. ત્યાર પછી જો 1 2 3 4 5 6 ને 7 તો 8 9 ને 10 10 ચાંદલા થઈ ગયા. બાળમિત્રો તમે મારી સાથે જ કરજો અને પેન્સિલથી કરજો, એટલે વ્યવસ્થિત થાય. બાળમિત્રો મજા આવે છે? મજા જ આવે, ગણિત વિષય છે હે ને બાળમિત્રો, બહુ જ સરસ. બાળકો તો હવે આપણે આગળ જોશું. આપણે પ્રશ્ન 5 અને 6 જોઈ ગયા છીએ, તો બાળમિત્રો હવે આપણે પ્રશ્ન 7 પર જાશું. બાળમિત્રો હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. શું જોડકા છોડો? બાળમિત્રો આપણે દશક અને એકમ તો જોયું જ છે, અને એ પણ તમને તો આવડે જ છે કે દશક કોને કહેવાય અને એકમ કોને કહેવાય, દશકની પાછળ શું આવે જ્યારે એકમની પાછળ ન આવે. તો પહેલા બાળકો જુઓ, એક દશક અને 5 એકમ આપેલું છે. તો બાળકો એક દશક અને 5 એકમ તો સંખ્યા કઈ બને? 15ની બને ને? તો આપણે અહીંયા જે 15 આપ્યું છે એની સાથે જોડવાનું છે. તમે પણ જોડી શકો છો. ત્યાર પછી 2 દશક અને 4 એકમ તો સંખ્યા કઈ બને બાળકો? 24ની બને, બને ને 24ની? તો બાળમિત્રો આપણે શેની સાથે જોડવાનું છે? 24 સાથે. તો જોડો 24 સાથે. સમજાય છે બાળકો? ચોવીસ સાથે જોડ્યું બાળમિત્રો. ત્યાર પછી જો 4 દશક અને 2 એકમ, 4 દશક એટલે 40 થાય, 40માં આપણે 2 ઉમેરીએ એટલે 42 થાય. તો બાળમિત્રો અહીંયા આપણે જોવો તો ક્યાં છે? તો ભાઈ કે 4 દશક અને અહીંયા, એટલે અહીંયા 42 સાથે આપણે જોડવાનું, બરાબર બાળમિત્રો? ત્યાર પછી જો 5 દશક ને 1 એકમ તો કેટલા થાય? 51. ત્યાર પછી જો 3 દશક અને 6 એકમ તો કેટલા થાય? 36, બરાબર ને? પછી બાળકો 6 દશક ને 3 એકમ તો કેટલા થાય? 63. ત્યાર પછી 7 દશક અને 8 એકમ એટલે કેટલા થાય બાળમિત્રો? 78.
त्यार पछी बाळ मित्रों छे आठ दशक अने सात एकम, तो आठ दशक एटले एसी, एसी में सात उमेरी एटले सत्याशी। बाळ मित्रों तमे आ व्यवस्थित जोई शको छो, आपणा झोड़का कई रीतना थया तमने पण समझाई ज गयु हशे। दशक अने एकम तो आवड़े ज छे, आवड़े छे ने बाळ मित्रों? तो बाळ मित्रों हवे आपणे आगळ જોઈશું પાના નંબર 44 પર। એમાં બાળકો જો 10 ના માગેલા બંડલ બનાવો ઉદાહરણ આપેલ છે। તો બાળકો આમાં આપણે ઉદાહરણમાં જોવો તો 10 ના બે બંડલ બનાવો એટલે સળીના બંડલ બનાવવાના છે, અને ખૂટતી સળી છે એ પણ આપણે એમાં એડ કરવાની છે। જો અહીંયા 6 સળી તો 4 સળી ઘટે એટલે એડ કરીને પાછા 10 10 ના બે બંડલ બનાવેલા છે। બાળ મિત્રો જો આપેલ બંડલ અને છૂટી સળીઓ, બંડલ પૂર્ણ કરવા જરૂરી સળીઓ અને બનતા બંડલ, તો બાળ મિત્રો આપણે અહીંયા શું કીધું છે પહેલામાં 10 ના બે બંડલ બનાવો, તો 10 નું એક તો આપી જ દીધેલું છે અને બાકી 4 સળી પણ છૂટી આપેલી છે, એટલે સળી કેટલી આપણને જરૂરી છે? 6 સળી હજી વધારે, કારણ કે આપણે 10 ના બે બંડલ કરવાના છે એટલે કેટલી સળી ઘટે છે? 6 સળી ઘટે ને, તો અહીંયા આપણે 6 પહેલાં કરશું, 1 2 3 4 5 ને 6, બરાબર બાળ મિત્રો? તો હવે આપણે અહીંયા બંડલ દોરીશું, 1 2 3 4 5 6 7 8 9 ને 10, ત્યાર પછી હજી એકવાર દોરીશું। બાળ મિત્રો તમે પણ દોરજો સાથે સાથે, 1 2 3 4 ને 5 6 7 8 9 ને 10। તો બાળ મિત્રો આ તમને સમજાણું કઈ રીતના કરવાનું છે, જેટલી સળી ઘટે એ સળી આપણે અહીંયા કરવાની, પછી એ કરીને આપણે બનતા બંડલ બનાવવાના છે। પછી બાળકો જો શું કીધું છે, 10 ના 3 બંડલ બનાવો, તો જો 1 અને 2 બંડલ આપી દીધા છે, સળી કેટલી છે? 1 2 3 4 5 6 ને 7, તો કેટલી સળી બાળ મિત્રો ઘટે છે? 3, તો કરો 1 2 ને 3। હવે આપણે બંડલ કેટલા બનાવવાના છે 10 10 ના? 3, તો કરો 1 2 3 4 5 6 7 8 9 ને 10, હજી કરવાનું છે, કારણ કે 3 બંડલ કીધા ને, 1 2 3 4 5 6 7 8 9 ને 10, હજી 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો બાળ મિત્રો આપણે કેટલાના બંડલ કર્યા? 10 ના 3 બંડલ। હવે બાળ મિત્રો ત્રીજું જોઈએ, 10 ના 4 બંડલ। હવે 10 ના 4 બંડલ, તો જો 10 10 ની 3 જગ્યાએ આપણે સળી આપી દીધેલી છે એટલે 30 સળી થઈ ગઈ। હવે અહીંયા 2 જ સળી આપેલી છે એટલે આપણે કેટલી સળી ઘટે? 8 સળી। કેટલી સળી બાળ મિત્રો ઘટે? 8, તો આપણે અહીં પહેલાં 8 સળી દોરી નાખો, 1 2 3 4 5 6 7 ને 8, તો બાળ મિત્રો હવે અહીંયા આપણે કેટલા બંડલ કરવાના? 4, 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10। હજી જુઓ બાળ મિત્રો ચોથું, આપણે 4 બંડલ કરવાના છે એટલે જુઓ બાળકો હવે આપણે છેલ્લું રહ્યું, 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો બાળકો અહીંયા કેટલા બંડલ થયા? 10 10 ના 4 બંડલ થયા ને બાળકો?
तो हवे आपणे छेल्लो दाखलो जोईए, चोथो। तो बाळ मित्रों एमां केटला बंडल आपणे बनावाना कीधा छे? 10 ના 5 बंडल। तो बाळको आमां केटली सळी घटे एवुं लागे छे आपणने? जो आ 10 आ 10 ने आटले 30 तो आपी दीधी छे, 30 ને 5 3 33 પણ સળી આપી દીધી છે, એટલે આપણે કેટલી સળી ઘટે છે? પહેલાં 10 દોરી લો, 10 એટલે મીન્સ કે આપણે પહેલાં ત્યાં 10નું એક આવું સળીનું દોરી જ નાખવાનું છે, અને ત્યાર પછી 7 સળી ઘટે એટલે 7 નીચે છૂટી દોરવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10 અને હવે કેટલી સળી બાળ મિત્રો ઘટે છે? 3 આપી છે એટલે 7, તો 1 2 3 4 5 6 7। તો બાળ મિત્રો કેટલી થઈ? 7 થઈ। હવે આપણે 5 બંડલ થઈ જશે, થઈ જશે ને, લાગે છે એવું થઈ જશે એવું? જો 10 20 30 40 ને આ બધી થઈને 50, એટલે 5 બંડલ આરામથી થઈ જશે। તો ચાલો બાળકો આપણે દોરી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 3 ઉપર કરીએ અને 2 નીચે કરીએ, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 હજી 1 2 3 4 5 6 7 8 9 10 બાળ મિત્રો 5 બંડલ થઈ ગયા આપણા 10 10 ના। તો બાળકો આ હતું આપણા 10 ના માંગેલા બંડલ બનાવો, તમને ખૂબ જ મજા આવી હશે। બાળ મિત્રો તમે ઘરે પણ પ્રેક્ટિસ કરતા રહેજો, એટલે આવડે, ભૂલાઈ ન જાય। હવે બાળ મિત્રો આપણે પાના નંબર 46 જોવાનું છે, જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણે કરવાની નથી। હવે આપણે પાના નંબર 46 પર જોઈએ। બાળ મિત્રો પાના નંબર 46 પર જુઓ, ચાલો ગૃહ કાર્ય કરીએ। આ બંને પાના હું તમને સમજાવું છું, એ તમારે સ્વાધ્યાય પોથીમાં જ હોમવર્ક કરવાનું છે। પાના નંબર 46 અને પાના નંબર 47 એકદમ સહેલું છે, અને આપણે ઘરે જ છીએ, કોરોનાના લીધે આપણે સ્કૂલ તો આવતા નથી બાળકો, એટલે આપણે હોમવર્ક ઘરે જ કરવાનું છે। તો બાળકો જો ચાલો ગૃહ કાર્ય કરીએ, એમાં પ્રશ્ન પહેલો, જૂથમાં ગણો અને જોડો। તો પહેલું ઉદાહરણ જો, 10 10 સ્ટાર આપ્યા છે ને, બાકીના 4 એટલે 24 સ્ટાર થયા, તો 20 વત્તા 4, હવે 20 વત્તા 4 કરે એટલે 24 થાય, તો જો નીચે 24 સાથે જોડેલું છે। એ જ રીતના જો ચાંદલાના 10 10 આપેલા છે, તો 40 40 ને 5 છૂટ એટલે 45, તો આપણે 40 ને 5 જો ઉપર આપ્યું છે 40 વત્તા 5, તો એની સાથે જોડો અને પછી ત્યાંથી 45 સાથે જોડવાનું રહેશે। તો બાળ મિત્રો આ તમારે ગણતરી કરી અને સાચા જોડકા સાથે જોડવાનું રહેશે, બરાબર બાળ મિત્રો? એકદમ સહેલું છે અને તમને જ આવડશે, તમારે મમ્મીની પણ હેલ્પની જરૂર નહીં પડે। પ્રશ્ન બીજો બાળ મિત્રો, સૂચના મુજબ કરો, શું કહે છે? સૂચના મુજબ કરો, તો શું સૂચના છે? દશકના સ્થાને 3 હોય તે સંખ્યાઓમાં પીળો રંગ પૂરો। તો બાળ મિત્રો તમને દશક એટલે શું એ તો ખબર જ છે, દશક એટલે આગળની સંખ્યા, અને શું કીધું છે? 3 હોય તો આપણે પીળો રંગ પૂરવાનો છે। તો બાળ મિત્રો જો અહીંયા 3 છે દશકના સ્થાને, એટલે અહીંયા પીળો રંગ આવશે, અહીંયા નથી એટલે નહીં આવે, અહીંયા પણ નથી, અહીંયા છે, જુઓ બાળ મિત્રો, એટલે અહીંયા આવશે, અહીંયા પણ નથી એટલે નહીં, અહીંયા છે। ત્યાર પછી જુઓ પ્રશ્ન બીજો, શું કે છે? એકમના સ્થાને 6 હોય તે સંખ્યાઓમાં લીલો રંગ પૂરો। તો બાળ મિત્રો એકમના સ્થાન એટલે છેલ્લી સંખ્યા, તો 6 હોય તેવી જો પહેલામાં તો નથી, બીજામાં છે, જો 96 છે,
96 આપેલા છે એટલે ત્યાં આપણે લીલો રંગ પૂરવાનો. પછી જો બાળ મિત્રો 16 આપેલા છે તો ત્યાં પણ આપણે લીલો રંગ પૂરવાનો. પછી 60 છે તો ત્યાં નહીં આવે, 46 માં પણ પૂરવાનો અને 56 માં પણ પૂરવાનો આવશે. બરાબર બાળ મિત્રો, ત્યાર પછી બાળ મિત્રો જો પ્રશ્ન ત્રીજો, એકમના સ્થાને 1 હોય તે સંખ્યાઓમાં વાદળી રંગ પૂરો. હવે તો બાળકો તમને સમજાઈ જ ગયું હશે એટલે ત્યાં તમારે એકમ હોય, 1 હોય ત્યાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. શેમાં 1 11 માં અને 1 41 માં બે જ ત્રિકોણમાં તમારે વાદળી રંગ પૂરવાનો આવશે. પછી જો બાળ મિત્રો પ્રશ્ન ચોથો, દશકના સ્થાને 9 હોય તે સંખ્યાઓમાં લાલ રંગ પૂરો. તો દશક એટલે હવે તો તમને ખ્યાલ જ છે, તો 196ની સંખ્યા આવશે, 199 અને 90, આ ત્રણમાં આપણે લાલ રંગ પૂરવાનો રહેશે. પણ બાળ મિત્રો રંગ છે એ 12 જોવો ન જોઈએ. ત્યાર પછી બાળ મિત્રો પ્રશ્ન 5, દશકના સ્થાને 5 હોય તે સંખ્યાઓમાં નારંગી રંગ પૂરો. બાળ મિત્રો તમને રંગ ઓળખતા તો આવડતા જ હશે એટલે જોજો આમાં જે આપણને રંગ કીધો છે, લાલ, લીલો, પીળો, વાદળી, નારંગી, એ જ રંગ પૂરવાનો રહેશે. તો બાળ મિત્રો આપણે દશકના સ્થાને 5 હોય તે, તો દશકના સ્થાને જો પહેલી સંખ્યા 55 ત્યાં આવશે નારંગી રંગ, પછી 50માં આવશે, પછી 157માં, 59માં આવશે, 15 અને 35માં આવશે નહીં, કારણ કે ત્યાં દશકના સ્થાને 1 અને 3 આપેલા છે એટલે ત્યાં આપણે આવશે નહીં. તો બાળ મિત્રો તમને હોમવર્ક પણ મેં સમજાવી દીધું છે. તો બાળકો આપણે પાના નંબર 46 અને 47 તમને ગૃહ કાર્યમાં હું આપું છું ઘરેથી અને વ્યવસ્થિત કરજો. તમે મારો વિડીયો જોયો એ બદલ આપનો આભાર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝનનો ટોપિક લેવાનો છે, એ પણ બહુ જ મજા આવ્યો હશે. તો બાળમિત્રો આભાર.